ઇન્ડક્શન હોય ઈ ટાઈપમાં અલાવ. જળ અભિયાન બની રહ્યું છે, જન અભિયાન. આપણે આજે છીએ આખોલ મુકામે. અહીં આપણે ખેડૂત શ્રી, શું નામ તમારું? ઈશ્વરભાઈના ફાર્મ ઉપર છીએ ને અહીં ફૂટવેલ સિસ્ટમથી બોરવેલ રિચાર્જ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આ સિસ્ટમમાં પૂરેપૂરો ફાળો ગુલાબભાઈએ આપ્યો છે એમના મિત્રને, ઈશ્વરભાઈને. એટલે ગુલાબભાઈ વધુ માહિતી આપશે. બોલો ગુલાબભાઈ, આ કઈ રીતે કર્યું અને કેટલી મહેનત પડી તમને? ઈશ્વરભાઈ બે દિવસ પહેલા સબમર્સિબલ આવે ને અડધાનો, એ લઈને પાણી માટે મતતા હતા. મેં કે એકની લેટરલાઇનથી ખાલી નહીં થાય તો મેં કે કઈ રીતે થશે, તો મેં એમને આઈડિયા બતાવ્યા આવી રીતે ફૂટવાલ બીજી સિસ્ટમ કરી અને બોરમાં રિચાર્જ કરી શકાય. તો એમને તાત્કાલિક કાલે બધું સામાન લાવી અને રાતે મોડામાં મથી અને આ રિચાર્જ ચાલુ કર્યું. એટલે કેટલા ફૂટથી પાણી આવે છે? આ પાણી 1 કિલોમીટરથી આવે છે. 1 કિલોમીટરથી અંદાજે? ને કોઈ પણ ખર્ચા વગર મોટર વગર ઉતરે છે ને? મોટર વગર ઉતરે. ને કેટલા ફૂટ પાઇપ અંદર મૂકી છે તમે? 80 ફૂટ પાઇપ મૂકી. અમે કોલમ પાઇપ આવે ને, ને નવી પાઇપલાઇન કરી છે કે જૂની ફુવારાના પાઇપમાં જ આવે છે? જૂની પાઇપલાઇન છે, અંદર 3-3 બટર વાલ લાગેલા છે. કોઈ પણ પાણી આપણે ખેડૂત શ્રી ઈશ્વરભાઈ જોડેથી થોડું માર્ગદર્શન લઈશું. તમને કેવું લાગી રહ્યું છે? વગર ખર્ચે પાણી રિચાર્જ થઈ રહ્યું છે. સરસ લાગી રહ્યું છે. ગુલાબભાઈને ગાઈડલાઇન આપી પ્રમાણે આગળ કરી રહ્યા ગુલાબભાઈ. ને રિચાર્જ થવાથી ધારો કે હવે તમે આ કરેલું છે અને આવનાર સમયમાં ખેતીમાં બીજો ફાયદો થશે ને? ધારો કે મગફળીનું વાવેતર કર્યું, એટલું ખેતર ભરેલું નગર પહેલેથી કરેલું હોય તો પાક પણ બચી જાય. ને બીજા ખેડૂતોને શું પ્રેરણા આપો ગુલાબભાઈ તમે બોરવેલ વિશે? નરેશભાઈ પણ હાજર છે આજે, એ પણ માર્ગદર્શન આપશે બોરવેલ વિશે ખેડૂતોને. આજે આપણે જે જળ સંચયની ટીમ દ્વારા આજે રિચાર્જ કરવા માટે આપણા ગુલાબભાઈએ આ સરપંચ શ્રી કમળાબેન વિજુભા શ્રીને કુવા ઉપર આવીને આજે રિચાર્જ કરવા માટેનો જે પ્રોગ્રામ બનાવ્યો ને આ પ્રોગ્રામ 1 કિલોમીટરથી એમના તમામ ભાઈઓના પાણી એમના બોરમાં ઉતારે છે. વિશેષ વાત એ છે કે એમને જે આ રિચાર્જ કર્યું છે તો વધારેની પણ 10 બોરોનું પાણી, 10 બોરના કૂવાઓ છે એમનું ભેગું થઈને પાણી 1 બોરમાં ઉતાર્યું છે ને 80 ફૂટ પાઇપ બોરની અંદર ઉતારી છે. અને એ કોઈ નોર્મલ ખર્ચાથી 1 80 ફૂટ પાઇપ ને 10 ફૂટ આ, એનાથી બીજો કોઈ ખર્ચો છે નહીં. એટલે મને એમ લાગે છે કે આ રીતે તમામ લોકો, ખેડૂતો બધા સાથે મળી આ સરપંચશ્રીના આખોલ ગામના જે લોકો છે આવી રીતે તમામ લોકો આ જળ સંચય કરે અને પોતાનું પાણી પોતાના બોરમાં ઉતારે તો આનાથી આપણને ખૂબ પાણીના તળ ઊંચા આવશે, એનાથી ખૂબ લાભ થશે. એ માટે તમામે આ ઉપયોગ કરી ને એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આ આજે અમને પણ અહીંયા આ લાવવા મળ્યો. જોઈને ખૂબ આનંદ થયો. આવી રીતે બધા કરે એવી અભિનંદન સાથે અમારી વાત. ઓકે, ખૂબ ખૂબ આભાર નરેશભાઈ. આ રીતે દરેક મિત્રો બોરવેલ રિચાર્જ કરી શકે છે. તમે જોઈ શકો છો પાણીનો કેવો અવાજ આવી રહ્યો છે, ખૂબ જ માત્રામાં પાણી અંદર જઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. જાળીને